સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ તેમની કેનાલોની સમસ્યાને લઈ આજે અલગ પ્રકારનો જ વિરોધ નોંધાવ્યો છે. કોરીકટ પડેલી કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે તે માટે આજે ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કેનાલો આજકાલ ચર્ચામાં છે. ક્યાંક તૂટતી કેનાલો ચર્ચામાં છે તો ક્યાંક કોરી ધાકોર પડેલી છે કેનાલો. ત્યારે વાવ તાલુકામાં આવેલા માવસરી ગામના ખેડૂતો તેમના રવિ સિઝન માટે છેલ્લા પાણીની જરૂરિયાત હોવાના લીધે વારંવાર પાણી છોડવાની લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં કોઈ જ નિરાકરણ ના આવતા આજે કંટાળી ચૂકેલા ખેડૂતો ઢોલ સાથે કેનાલો પર પહોંચી ગયા હતા અને ઢોલ વગાડીને પોતાનો અનોખી અંદાજથી વિરોધ નોંધાવ્યો હતો. આને સમય છોકરો લગભગ 3 વર્ષ શું પાણી આવ્યું ખરી? પાણી સાહેબ કદી મળતું નથી. અમારે કોઈ ટાઈમે પાણી શકશે પાણી કદી મળ્યું જ નથી અને પાણી આવતો નથી. અને અમારે જે આ નેર કરી ત્યાંથી કરીને અમને કદી પાણી રજૂઆત કરી ખરી? રજૂઆત તો કરી કરીને અમારે તો સમયથી રજૂઆત કરવા પણ અમને કોઈ આવ્યો સાહેબ પાણી મળતું તો અત્યારે ખેડૂતોને પાણી નથી મળતું કેવી હાલત છે? ખેડૂતો અત્યારે હા બધા થઈ જાય પાયમાલ થઈ જાય. જે માવસરીના એરિયાના આ પછાત એરિયાનો અમને આવ્યા એમને કોઈ અત્યારે કોઈ લાભ નથી. એ રીતનું છે બધા. આજે માવસરીના પશ્ચિમ વિસ્તારના ખેડૂતોને પાણી ન મળતા અકળાયેલા ખેડૂતોએ ઢોલ વગાડવાની સાથે સાથે નર્મદા વિભાગની હાય હાય બોલાવીને ઉગ્ર નારાબાજી પણ કરી હતી. માવસરી માઇનોર કેનાલ પર એકત્રિત થયેલા ખેડૂતોએ નર્મદા વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. માવસરી ગામની અંદર 3 વર્ષથી આ કેનાલ આવી છે અને આ કેનાલની અંદર હજુ સુધી અમને પાણી મળ્યું નથી અને કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બાંધી છે પણ એકદમ વીક છે અને આ પાણી સરકારે કરોડો રૂપિયાના ખર્ચે માવસરી ગામની જમીન બગાડી છે અને આજ સુધી પાણી મળ્યું નથી. અને પાણી મળે છે એ પણ સિઝન વગર મળે છે. જ્યારે અમારે સિઝન પૂરી થઈ જાય તે પછી પાણી મળે છે. એ પાણી અમારે કોઈ ખેડૂતોને ઉપયોગમાં આવતું નથી અને ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન બગાડી છે છતાં આજ સુધી પાણી મળ્યું નથી. અને આજે અમે ઢોલ વગાડીને તંત્રને જગાડ્યું છે અને તંત્ર હજુ સુધી અમારું ધ્યાન નહીં રાખે તો ફરી વખત અમે બીજો ઉપાડો કરીને તંત્રને જગાડીશું. નકા આટલામાં સરકાર ધ્યાન રાખે અને અમને સિઝનમાં પૂરતું પાણી મળવું જોઈએ. આજે ઢોલ સાથે અલગ જ અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે તંત્ર સમક્ષ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર જાણે કુંભકર્ણની અંદરમાં હોય તેમ કોઈ જ પ્રત્યુત્તર આપતું નથી. ત્યારે આજે અમે ઢોલ વગાડીને તંત્રની કુંભકર્ણની નિંદ્રાનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આકુલીથી માવસરી જોડિયાળી અને ખુંડાળિયા સુધી 4 નંબર કેનાલ માઇનર બનાવેલ છે. આ માઇનર ખરેખર ક્ષેત્રફળ પ્રમાણે ખોટી બનાવી છે અને નાની બનાવી છે. તો અને એ માઇનોરમાંથી 4-5 બીજા ગામડામાં ફોટીઓ પણ આપી દીધા છે તો અમારી માવસરીને ખુંડાળિયા સુધી પણ પાણી પહોંચે એમ નથી. અને ગુણવત્તા વગરની સિમેન્ટ વાપરી છે. નાના નાના કૂવા બાંધ્યા છે અને નાના નાના કૂવા બાંધ્યા છે તો સાહેબ કૂવા કઈ જગ્યાએ ફાટી જાય છે, કઈ જગ્યાએ ઉભરી જાય છે તો અમને પાણી મળ્યું નથી. ને ભ્રષ્ટાચાર પણ કર્યો છે ખૂબ. અમારી સાહેબ માંગ એવી છે કે આ કેનાલનું કામ સારું કરે, ફરીથી કરે અને માવસરી માટે કોઈ કેનાલ મને આપી જ નથી અને આપી દે તો 2-4 ગામડાના માહિતી આપી દે. એટલે અમે 50 વર્ગ અમારું માવસરી છે અમને પાણી મળતું નથી. અને તે છતાં સાહેબ ઉપર દિવાલનું કામ કરે કોઈ અને આ પેચિંગ કામ બાકી છે, કીધી કર્યું નથી અને બિલકુલ એકદમ રેત નાખીને કામ કર્યું છે, ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. વર્તમાન સમયમાં ખેડૂતોમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે અને હવે ખેડૂતો તંત્રના બહેરા કાનને ઉઘાડા કરવા માટે ઢોલ જેવા વાજિંત્રોનો સહારો લઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ઢોલ વગાડ્યા બાદ પણ તંત્રની નીંદર ઉડે છે કે કેમ. થરાદથી બીકેન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત.